Today we are doing exercise of all the simple tenses. Like a badhaj prakarna simple tenses. Like a sada kao chhe from any other practice karvana chhe. Jema simple present tense, simple past tense and a simple future tense. Aa tarno samavesh thai chhe. To aa tarno lagta kitna example ho kya chhe jene apne solve karishu. First example chhe ma we dash not dash any book. બરાબર છે સેન્ટેન્સ કેવ હોય શકે તો વી ડેશ નોટ એની બુક તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે બ્રેકેટ માં આપણે બોલ્યું છે વી વન બાય તરીકે બરાબર તો એક તો સેન્ટેન્સ નેગેટિવ છે તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં છે હેલ્પ યુ વર્ક કે આવી શકે તો કે ડુ મને ડઝ તો અહીંયા સૌપ્રથમ જો કરતા તરીકે કોણ છે બહુવચન છે માય વી યુ અને ધે એમાં વી તો કરતા તરીકે આપેલો છે તો એની બાજુમાં હેલ્પિંગ કરતા કોણ મૂકીશું ઓકે નો મૂકીશું ત્યાર પછી નેગેટિવ છે એટલે કે નોટ મૂકેલું છે અને ત્યાર પછી ક્રિયાપદનું કેવું રૂપ મૂકીશું ઓકે ભાઈ મોડ રૂપ એટલે જે બ્રેકેટ માં આપેલું છે તે જ આપણે મૂકીશું સેન્ટેન્સ બને છે વી ડુ નોટ બાય એની બુક અમે એક પણ બુક ખરીદી નથી પ્રશ્ન એવો થાય કે સર બી પછી ડુ નો યુઝ કેમ કર્યો ડસ કેમ ન મૂક્યો તો કે ડુ છે ક્યારે વપરાય તો કે જો કરતા તરીકે બહુવચન હોય તો આઈ વી યુ અને ધે આ ચાર માંથી કોઈ એક કરતા હોય તો ડુ નો ઉપયોગ થાય આ સિવાય નો હી શી ઇટ આ ત્રણ કરતા હોય તો આપણે જે ડસ નો ઉપયોગ આપણે કરત ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ છે આઈ ડેશ માય ફાધર નેક્સ્ટ મંડે સેન્ટેન્સ માં આપણે હાઈલાઈટ થાય છે શું થાય છે નેક્સ્ટ મંડે એટલે કે ભાઈ ભવિષ્યનું સૂચન કરે છે એટલે કે સાદો ભવિષ્યકાળ સૂચવે છે ત્યાર પછી બ્રેકેટ માં આપેલું છે ગોઈંગ ટુ પ્લસ મીટ અહીંયા જો તમે ચોખટ પાડી દીધેલું છે કે તમારે છે શેનો ઉપયોગ કરવાનો ખાસ કરીને કે ભાઈ ગોઈંગ ટુ વાળી વાક્ય રચના આમાં છે કે તમારે ચેક કરવાની છે તો આઈ સાથે પ્લસ ગોઈંગ ટુ વાળી વાક્ય રચનામાં યાદ કરો કે કોણ આવે તો કે ભાઈ એમ ઇઝ અને આ ત્રણ નો સમાવેશ કરી શકાય બરાબર છે કોઈ પણ વર્ડ લાગે સમાન તો આઈ સાથે કોણ સેટ થાય કે ભાઈ એમ આઈ એમ ત્યાર પછી ગોઈંગ ટુ તમને દીધેલું છે તો એમ બીજો આપણે ગોઈંગ ટુ ત્યાર પછી ક્રિયા પદ કેવું રૂપ આવે તો કે ટુ પછી હંમેશા ક્રિયા પદ કેવું રૂપ આવે કે ભાઈ મૂળ રૂપ તો અહીંયા આવશે મૂળ રૂપ તો આ થઈ ગયા ભાઈ કોઈ ટુ વાળી વાક્ય રચના ફરી એક વાર આપણે યાદ કરીએ વાક્ય રચના નેગેટિવ કોઈ ટુ વાળી તો કે ભાઈ કોઈ પણ પ્રકારનો કરતા હોય ત્યાર પછી એમ ઇઝ અને આર ત્યાર પછી ગોઈંગ ટુ પ્લસ ક્રિયાપદનો મૂળ રૂપ અને અન્ય શબ્દ તો જો અહીંયા કે એવું સેટ થાય છે સૌપ્રથમ કરતા આપેલો છે તમને ત્યાર પછી આપણે કરતાને અનુસાર હેલ્પિંગ વર્બ મૂક્યું કર્યું તો કે એમ ઇઝ અને આર તો આઈ સાથે એમ સેટ થાય એટલે આપણે એમ મૂક્યું ત્યાર પછી ગોઈંગ ટુ ત્યાર પછી ક્રિયાપદનો મૂળ રૂપ ત્યાર પછી અન્ય શબ્દ તો આ થયું આપણું ગોઈંગ ટુ વાળી વાક્ય રચના એટલે કે ભાઈ સિમ્પલ ફ્યુચર ટેન્સ ત્યાર પછી થર્ડ નંબર છે હી ડેશ નોટ ડેશ ટુ સુરત લાસ્ટ ફ્રાઈડે આમાં એક શબ્દ હાઈલાઈટ થાય છે કયો લાસ્ટ આપણે ખબર પડે ભાઈ કયો ટેન્સ હોઈ શકે તો ભાઈ સિમ્પલ પાસ્ટ ટેન્સ તો ભૂતકાળની ક્રિયા આપણે વર્ણવવાની છે બરાબર છે અને પ્લસ સેન્ટેન્સ કેવું છે નેગેટિવ તો નેગેટિવ માં આપણે હેલ્પિંગની જરૂર પડવાની છે તો ખબર હોવી જોઈએ કે ભાઈ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં હેલ્પિંગ વર્બ કયું આવી શકે તો એક જ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં કોણ તો કે ડી હી ડીડ નોટ ત્યાર પછી હંમેશા ક્રિયાપદ નું કેવું આવે નેગેટિવ માં તો કે મૂળ રૂપ તો ગો નું ગો ઉપર પણ આપણે જોયું હતું નેગેટિવ હતું તો ક્રિયાપદ નું કેવું હતું મૂળ રૂપ હતું તો અહીંયા પણ નેગેટિવ છે તો ક્રિયાપદ નું કેવું રૂપ આવશે હંમેશા મૂળ રૂપ જ આવશે તો આ થયું સેન્ટેન્સ નંબર 3 સેન્ટેન્સ નંબર 4 જય ડેશ ધ ડોર જય ડેશ ધ ડોર અને આપણે કેમ કરવાનું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ મિત્રો શટ એટલે કે બંધ કરવું જેના ત્રણેય રૂપો કેવા થાય છે સેમ ટુ સેમ જ થાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ઠીક છે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો પણ ઠીક છે અને સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય તો પણ ઠીક છે તો બધાના ક્રિયાપદ રૂપ કેવા થાય ત્રણ ત્રણ સરખા થાય છે એટલા માટે અહીંયા શું આવશે શબ્દનું ત્યાર પછી સેન્ટેન્સ નંબર 5 છે
अक्षय डैश अ लेटर यस्टरडे यस्टरडे એટલે ગઈ કાલે આના પરથી આપણે ખબર પડી શકે શું તો કે ભાઈ ટેન્સ કેવો છે સિમ્પલ પાસ્ટ ટેન્સ તો આપણે જે ક્રિયા પદ નું કેવું રૂપ મૂકીશું તો આપણે સૌથી પહેલા વાક્ય તૈયાર કરો તો સૌપ્રથમ કર્તા આવે ત્યાર પછી ક્રિયા પદ નું ભૂતકાળ નું રૂપ આવે અથવા તો વીટ જેમાંથી કોઈ એક ત્યાર પછી અન્ય શબ્દ તો અહીં આપણે કોઈ ક્રિયા પદ નું રૂપ જ બાકી રહે છે એટલે કઈક માં તમને આપેલું છે રાઈટ તો રાઈટ નું ભૂતકાળ રૂપ કયું આવશે રોટ અક્ષય રોટ અ લેટર યસ્ટરડે અક્ષય ગઈ કાલે પત્ર લખ્યો હતો ત્યાર પછી કે સેન્ટેન્સ નંબર 6 ધેટ બોય યુઝ્યુઅલી ડેશ લાઉડલી મિત્રો તો અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણ્યા ત્યારે સમય સૂચક શબ્દોમાં આપણે ભણેલા ઓફન ઓલવેઝ સમટાઇમ્સ યુઝ્યુઅલી આવા શબ્દો આવેલા જેના પરથી આપણે ઓળખી શકીએ કે ભાઈ કયો ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આની પર યાદ રાખી શકીએ આપણે કે ભાઈ આ ટેન્સ છે કે આ પ્રકારનો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો ભાઈ ક્રિયા પદનો રૂપ કેવો આવશે તો કે ભાઈ એસ હોય તો ઈએસ વાળો તો અહીંયા તમને ક્રાયા મળ્યો છે તો ભાઈ દૂર કરીને શું લખવાનું છે અમે આઈ ઈ એક્સ ક્રાઇસ લાઉડલી ધેટ બોય યુઝ્યુઅલી ક્રાઇસ લાઉડલી પેલો છોકરો છે યુઝ્યુઅલી કે સામાન્ય રીતે જોરથી રડે છે ત્યાર પછી સેન્ટેન્સ નંબર 7 છે સરલા ડેશ ની ગુજરાતી નાવ ડેશ આજે તના દિવસોમાં છે અત્યારના દિવસોમાં સરલા છે મને ગુજરાતી શીખવે છે સેન્ટેન્સ એવું છે તો અહીંયા શબ્દ આપેલો છે નાવ ડેશ એટલે કે અત્યારના દિવસોમાં તાજેતરમાં બરોબર છે અત્યારે જે સમય ચાલી રહ્યો છે એમાં તો એ સમયમાં સમા કરી શકાય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ની પર વાત નથી ફ્યુચર ની પર વાત નથી બરોબર તો એ નાવ ડેશ એટલે અત્યારના સમયમાં તો એ કયો ટેન્સ હોઈ શકે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ભાઈ કર્તા પણ આપેલો છે શી સરલા કરો તો શી માં સમાસ થઈ શકે બરોબર છે તો એટલા માટે ક્રિયા પદ નું રૂપ કેવું આવતું કે ભાઈ એસ અથવા તો ઈએસ હોય તો અહીંયા ઈએસ રૂપ પણ આવશે એનું ટીચિસ સરલા ટીચિસ મી ગુજરાતી નાવ ડેશ અત્યારના દિવસોમાં છે સરલા મને ગુજરાતી શીખવે છે ત્યાર પછી સેન્ટેન્સ નંબર 1 ધ બોયઝ ડેશ નોટ ડેશ ક્રિકેટ ટુમોરો ટુમોરો એટલે કે ભાઈ આવતીકાલ તો કયો ટેન્સ હોય છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ માં હેલ્પિંગ વર્બ તરીકે પૂર્ણ યુઝ થાય કે ભાઈ શેલ અને વિલ નું પણ ટેન્સ ભણતી વખતે મેં એવું કીધેલું કે ભાઈ વધારે પડતો અત્યારે ઉપયોગ કોનો પ્રચલિત છે વિલ નું તો આપણે અહીં શું મૂકીશું વિલ ધ બોયઝ વિલ નોટ ક્રિયાપદ નું કેવું રૂપ આવશે નેગેટિવ છે એટલે પછી મૂળ રૂપ એટલે કે પ્લે નો પ્લે ધ બોયઝ વિલ નોટ પ્લે ક્રિકેટ ટુમોરો છોકરાઓ છે આવતીકાલે ક્રિકેટ રમશે નહીં સેન્ટેન્સ નંબર 9 છે ત્યાર પછી મિસ્ટર શર્મા ડેશ ધીસ હાઉસ લાસ્ટ યસ્ટરડે બરોબર છે બ્રેકેટ માં આપે છે સેલ સેલ અહીંયા શબ્દ જોવો લાસ્ટ યર એટલે ભાઈ ગયા વર્ષે સની વાત થઈ ગયા ટેન્સ ની વાત થઈ સિમ્પલ ફ્યુચર ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ ની વાત થઈ કેમ કે આ શબ્દ તમને ઓલરેડી આપેલો છે લાસ્ટ યર કે ગયા વર્ષે તો આપણે ખબર હોય છે એની વાક્ય રચના કેવું હોય વાક્ય રચના કે ભાઈ કરતા હોય છે કે ત્યાર પછી ક્રિયાપદ નો ભૂતકાળ નો રૂપ અથવા તો વી2 નો બરોબર છે અને અન્ય શબ્દ તો અહીંયા આપણે છે ક્રિયાપદ નું કેવું રૂપ મૂકવાનું છે ભૂતકાળ નો બ્રેકેટ માં તમને આપેલું છે સેલ તો સેલ નું ભૂતકાળ નું રૂપ કેવું થાય કે ભાઈ સોલ્ડ સેલ નું શું થાય સોલ્ડ મિસ્ટર શર્મા સોલ્ડ ધીસ હાઉસ લાસ્ટ યર ગયા વર્ષે છે એ મિસ્ટર શર્માએ આ ઘર વેચી દીધું ત્યાર પછી સેન્ટેન્સ નંબર 10 છે હુ ડેશ ધ હોલ બ્રેકેટ માં આપેલું છે તમારે સેમાં કન્વર્ટ કરવાનું છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્ય કાળ તમારે છે એમાં કન્વર્ટ કરવાનું છે બ્રેકેટ માં આપેલું છે એકોલ એટલે કે શણગાર બરોબર છે તો કોઈ સિમ્પલ ફ્યુચર ટેન્સ માં છે ઇન્ટરવેટિવ માં કોણ આવી શકે તો કે ભાઈ વિલ અહીં હમણાં જ કહી લ્યો કે ભાઈ સિમ્પલ ફ્યુચર ટેન્સ માં છે વધારે પડતો ઉપયોગ કોનો કરવાનો છે આપણે હેલ્પિંગ વર્બ તરીકે વિલ નો વુ વિલ બરાબર છે ત્યાર પછી ઇન્ટરોગેટિવ માં ક્રિયાપદ નું રૂપ હંમેશા કેવું આવે તો કે ભાઈ મૂળ રૂપ આવે તો કે વુ વિલ
एक और है द होल हू विल डेकोरेट द होल आ होल छे ई कोने शंका करो कौन शंका करसो ત્યાર પછી એ સેન્ટેન્સ નંબર 11 છે અહીંયા છે એ વિકલ્પો તમને આપેલા છે તમારે વાક્ય રચના સેટ કરીને એના હેલ્પિંગ પર અને એના ક્રિયાપદ સેટ થાય છે કે નહીં ચારમાંથી કોઈ એક સેન્ટેન્સ એવું કમ્પ્લીટ બેસતું હશે કે જે વાક્ય રચના પ્રમાણે હશે તો તમને એની પહેલા વાક્ય રચના આવડી હોવી જરૂરી છે તો ચાલો જોઈએ ચારમાંથી કોઈ એક સેન્ટેન્સ છે એ કેવું છે એકદમ કરેક્ટ છે મેચ થાય છે એના હેલ્પિંગ વર્બ સાથે તો સૌપ્રથમ જોઈએ આપણે સર્વપ્રથમ ચેક કરો અહીંયા બધા સેન્ટેન્સ કેવા છે ઇન્ટ્રોગેટિવ છે કરેક્ટ ઇન્ટ્રોગેટિવ છે ત્યાર પછી હેલ્પિંગ વર્બ જોવો જી પહેલા બે માં ડુ છે એક માં ડીડ છે અને એક માં ડસ છે કરતા ચેક કરી લે બધા માં કરતા તો કેવા છે એક જ છે બરોબર છે ચાલો પહેલો સેન્ટેન્સ પર જઈએ ડુ પૂજા સ્ટડી વેલ ક્વેશ્ચન માર્ક કરતા કોણ છે પૂજા છે હી શી અથવા તો ઇટ પણ એની સાથે હંમેશા હેલ્પિંગ વર્બ કેવું આવવું જોઈએ ડસ આવવું જોઈએ કેમ કે ત્રીજો પુરુષ એકવચન હોય એની સાથે હેલ્પિંગ વર્બ કોણ યુઝ થાય ડસ તો અહીંયા તમને શું આપેલું છે ડુ આપેલું છે એટલા માટે પહેલો સેન્ટેન્સ કેવું છે રોંગ છે અહીંયા ખરેખર શું હોવું જોઈએ ડસ હોવું જોઈએ તો એ સેન્ટેન્સ કેવો કહેવાય કરેક્ટ બીજો સેન્ટેન્સ જોઈએ આપણે ડુ પૂજા સ્ટડી વેલ મિત્રો આ સેન્ટેન્સ પણ સેમ ટુ સેમ લખાયું છે પણ આ સેન્ટેન્સ કેવું છે તો બીજો પ્રશ્ન એક વખત એટલે કે શી કરતા છે તો એની સાથે ડસ છે તો આ કેવું છે કરેક્ટ છે એટલે ક્વેશ્ચન માર્ક છે ક્રિયાપદ નો રૂપ છે મૂળ તો આ સેન્ટેન્સ કેવું છે એકદમ કરેક્ટ છે બધી રીતે સેટ બેસે છે ડુ અથવા ડસ કરતા ક્રિયાપદ નો મૂળ રૂપ અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મતલબ આ સેન્ટેન્સ છે કેવું સેટ થાય છે તો કે ભાઈ સાદો વર્તમાન કાળ નિયમા પર કઈ આપેલા છે પ્રશ્ન જો પ્રશ્ન સેટ થાય છે ડુ ડસ કરતા ક્રિયાપદનો મૂળ રૂપ અન્ય શબ્દોને છેલ્લે ક્વેશ્ચન ત્યાર પછી સેન્ટેન્સ નંબર 12 છે ચાર ઓપ્શન આપેલા છે સેમ ટુ સેમ ઉપર જેમ છે કેવું તેને પણ આપણે આ રીતે સોલ્વ કરવાનું છે તો જોઈએ હેલ્પિંગ વર્બ પર ચેક કરીએ બધામાં ચારે ચાર બોલ્યા છે ડીડ છે મતલબ આ કેવું કયા સેન્ટેન્સ છે તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ના ટેન્સ સેન્ટેન્સ છે બધા બરોબર છે ત્યાર પછી ક્રિયાપદ ના રૂપ યોગ્ય હોવા જરૂરી છે જો અહીંયા હેલ્પિંગ વર્બ તરીકે ડીડ ઉપયોગ કરેલો છે બરોબર છે તો એની સાથે ક્રિયાપદ ના કેવા રૂપ હોવા જોઈએ મૂળ રૂપ હોવા જોઈએ તો એ વાક્ય સાચું કહેવાય તો ચેક કરીએ આપણે ડીડ યુ સિંગ અ સોંગ ચલે પ્રેશર માં ચલો બધા સેન્ટેન્સ છે પ્રોબેબિલિટી છે તો સૌપ્રથમ પહેલા ડીડ સાથે ક્રિયાપદ નો મૂળ રૂપ છે કે આ અન્ય શબ્દો બરાબર છે આ પ્રેશર માં છે તો પહેલો સેન્ટેન્સ કેવો કહેતો છે એકદમ કમ્પ્લીટ પ્રેશર છે તેમ છતાં બીજા સેન્ટેન્સ છે આપણે ચેક કરી લઈએ કે ભાઈ એમાં ક્યાં ભૂલ છે ત્યાર પછી બીજો સેન્ટેન્સ છે ડીડ યુ સેન તો અહીં જો ક્રિયાપદ નો રૂપ છે ફરી સીંગ સેન અને સન ડીડ સાથે ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ આવે નહીં હંમેશા કેવું રૂપ આવે મૂળ રૂપ જ આવે તો આ સેન્ટેન્સ કેવું છે રોંગ છે ક્રિયાપદ ના રૂપ ના આધારે ત્યાર પછી સી ડી યુ સિંગ્સ અ સોંગ ક્રિયાપદ નું મિત્રો રૂપ ચેક કરો અહીંયા ડીડ સાથે બેસવા રૂપ આવે નહીં કેવું રૂપ આવે મૂળ રૂપ એટલે માટે આ સેન્ટેન્સ કેવું છે રોંગ છે ત્યાર પછી ડી છે did you sung a song મિત્રો આ તો વીજી ની વાત થઈ ગઈ વીજી ક્યારે ભૂતકાળમાં આવે નહીં ભૂતકાળ કહેવાય એટલા માટે પૂર્ણ ભૂતકાળમાં જ એનો યુઝ થાય છે તો અહીંયા પણ આ ક્રિયાપદ કેવું છે એકદમ રોંગ છે તો આ વાત થઈ ક્રિયાપદના રૂપની એટલા માટે ભાઈ આ સેન્ટેન્સ કરેક્ટ બને છે તો કયો ટેસ્ટ છે આ સાદો
ભૂતકાળની વાત કરી એમાં પણ ડીડ આગળ લીધો એટલે ભાઈ કરી વાત છે એટલે ભાઈ પ્રશ્નાર્થ. તો આપણે વાક્યરચના એક પર ચેક કરીએ ભાઈ સાદા ભૂતકાળની પ્રશ્ન પ્રક્રિયા કેવી હોય. તો સૌ પ્રથમ ડીડનો ઉપયોગ થાય એક્ટિવ વર્બમાં, ત્યાર પછી કરતા, ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો અને ઇન્ટ્રોગેટિવ છે એટલા માટે છેલ્લા ક્વેશ્ચનમાં. તો ભાઈ આ વાક્યરચના છે કમ્પ્લીટલી છે આની સાથે શેર થાય છે. તો આ સેન્ટેન્સ કેવું છે એકદમ કરેક્ટ છે. તો આ આપણે સિમ્પલ ટેન્સના કેટલાક એક્ઝામ્પલ